दोस्तों गुजरातनो एक एवो जिल्लो अने त्यां आवेली छे अमुक अमुक एवी कॉलोनी के जेनी अंदर स्त्रीओ करे छे मात्र अमुक थोड़ाक ज रूपियानी अंदर देह व्यापार। गुजरातनो एक एवो जिल्लो के जेनुं नाम महात्मा गांधीजीना नाम उपरथी पड्युं छे। गुजरातनो एक एवो जिल्लो के जेने ग्रीन सिटी कहेवामां आवे छे। गुजरातनो एक एवो जिल्लो के जेने हरियाळु शहेर अने सोलर सिटी तरीकेनी उपमा मळेली छे। एटलुं ज नहीं, गुजरातनो एक मात्र एवो जिल्लो के जेने ग्रीनेस्ट सिटी ऑफ द वर्ल्ड नो एवोर्ड आपवामां आव्यो छे। अने दोस्तों गुजरातनो मात्र ने मात्र एक एवो जिल्लो के ज्यां इफको कंपनी नुं रासायणिक खातर बनावानुं कारखानुं आवेलुं छे। तो दोस्तों आज आ वीडियो नी अंदर अमे तमने बतावीशुं गुजरातनुं सौथी मोटुं अने सुंदर आ उपरांत साबरमती नदीना पश्चिमी किनारे आवेला गांधीनगर जिल्ला विशे। आ उपरांत दोस्तों गांधीनगर जिल्लानी एवी वातो साथे अमे आ वीडियो नी अंदर तमने रूबरू करावीशुं के जेनाथी आजे गुजरातनी मोटा भागनी पब्लिक अजाण छे। एटलुं ज नहीं, गांधीनगर जिल्लानी अंदर एवा एवा कामो पण थाय छे के जेने 80% लोको जाणता ज नथी। अने दोस्तों गेरंटी आपीए छीए के आ वीडियो नी अंदर गांधीनगरनी तमने एवी वातो जाणवा मळशे के जेने जोईने तमे पण बे घड़ी विचारता थई जशो। हवे दोस्तों तमने जणावी दईए के ज्यारे शरूआतमां गुजरातनुं पाटनगर अमदावाद हतुं त्यारे ઈસવીસન 1960માં જીવરાજ મહેતાએ ગાંધીનગરનું નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ પરથી રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ આ ગાંધીનગર જિલ્લાની રચના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં 1 ડિસેમ્બર 1964ના રોજ અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી અને આ જિલ્લાનું મુખ્ય મથક ગાંધીનગર છે। એટલું જ નહીં દોસ્તો, આ ગાંધીનગર જિલ્લાના મુખ્ય 4 તાલુકા છે અને ગાંધીનગર જિલ્લાની સરહદ જોવા જઈએ તો ઉત્તરે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લો, દક્ષિણે અમદાવાદ જિલ્લો, પૂર્વમાં અરવલ્લી અને ખેડા જિલ્લો અને પશ્ચિમે મહેસાણા જિલ્લા સાથે જોડાયેલી છે અને આ સમગ્ર ગાંધીનગર જિલ્લાનું ક્ષેત્રફળ જોવા જઈએ તો તે 2163 ચોરસ કિલોમીટર જેટલું છે અને ગાંધીનગર જિલ્લાની 2011 આધારિત ટોટલ વસ્તી જોવા જઈએ તો તે 13,91,753 જેટલી છે અને મુખ્યત્વે આ જિલ્લાની અંદર બે ધર્મના લોકો રહે છે, એક હિન્દુ ધર્મ અને એક ઇસ્લામિક ધર્મ અને તેમાં હિન્દુ ધર્મની વસ્તી જોવા જઈએ તો તે 94.81% જેટલી છે અને જ્યારે ઇસ્લામિક ધર્મની વસ્તી જોવા જઈએ તો તે 4.12% જેટલી છે અને 2% જેટલી વસ્તી અન્ય ધર્મના લોકોની છે। અને દોસ્તો આ ગાંધીનગરની અંદર કુલ ગામડાઓની સંખ્યા 294 છે, જ્યારે 4 જેટલી નગરપાલિકા છે। હવે દોસ્તો વિશેષ તમને જણાવી દઈએ તો 11 ફેબ્રુઆરી 1971ના રોજ મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગર ગુજરાતનું 7મું પાટનગર બન્યું, એટલે કે આપણા ઇતિહાસમાં ગાંધીનગર પહેલા 6 જેટલા પાટનગર હતા। એટલું જ નહીં દોસ્તો, આ ગાંધીનગર જિલ્લાને એચકે મેવાડા અને પ્રકાશ આપટે દ્વારા નાના મોટા 30 સેક્ટરમાં વિભાજિત કરી અને સુઆયોજિત નગર બનાવવામાં આવ્યું હતું અને તેથી આજે પણ ગાંધીનગર આશરે 57 ચોરસ કિલોમીટરમાં વિકસેલું છે અને તેમાં પશ્ચિમથી પૂર્વ કથી જ આડા રસ્તાઓ અને દક્ષિણથી ઉત્તર 1-7 ઊભા રસ્તાઓ છે અને દરેક 1 કિલોમીટરના અંતરે સર્કલ આવે છે। આ ઉપરાંત દોસ્તો ગાંધીનગર માત્ર ગુજરાતનો એક એવો જિલ્લો છે કે જ્યાં વૃક્ષોની સંખ્યા ખૂબ જ વધારે છે અને તેથી આ ગાંધીનગરને ગ્રીન સિટી એટલે કે ઉદ્યાન નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલું જ નહીં, ગાંધીનગરને ગુજરાતનું હરિયાળુ શહેર તરીકેની ઉપમા પણ મળેલી છે અને 1990માં ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત દોસ્તો આ ગાંધીનગરની અંદર મુખ્યત્વે 4 નદી આવેલી છે, સાબરમતી, ખારી, મેસવો અને વાત્રક નદી અને આ ગાંધીનગર જિલ્લાની અંદર રહેનારા મોટા ભાગના લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે અને આજનો શિક્ષિત વર્ગ હિન્દી અને ઇંગ્લિશ ભાષાનો પણ ઉપયોગ કરે છે અને આ ગાંધીનગરનું ફેવરિટ ફૂડ જોવા જઈએ તો અહીંના લોકો ગુજરાતી થાળી ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે અને આ ગાંધીનગરની અંદર એક ફૂડ માર્કેટ પણ આવેલી છે અને અહીંયા તમને લાઈવ ઢોકળા, ખમણ, વડાપાવ, બર્ગર જેવી નવી નવી વસ્તુઓ જોવા મળશે અને દોસ્તો આ ગાંધીનગરનો વાહન કોડ જોવા જઈએ તો તે GJ18 છે, જ્યારે તેનો પિનકોડ 38 20 10 છે અને તેનો ફોન કોડ +079 છે। તો દોસ્તો આ હતી ગાંધીનગર જિલ્લાની એક નાનામાં નાની માહિતી, પરંતુ હવે વિડીયોની અંદર તમને ગાંધીનગરની એવી વાતો સાથે રૂબરૂ
રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ કે જેને જોઈને તમે પણ બે ઘડી વિચારતા થઈ જશો। અને દોસ્તો આ વિડિયોની અંદર આગળ તમને જોવા મળશે ગાંધીનગરની અંદર થતા એવા કામો કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે। હવે દોસ્તો આ દરેક વાતોને જોઈએ તે પહેલા આપ સર્વોને એક વિનંતી છે કે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રહેલા લાલ બટનને દબાવી જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો। અને દોસ્તો અમારા મોટિવેશન પાવરને વધારવા માટે વિડિયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો। નંબર એક, ગાંધીનગરની આર્થિક માહિતી। દોસ્તો જોવા જઈએ તો ગાંધીનગર જિલ્લામાં બાજરી, ઘઉં, તમાકુ, જુવાર, ડાંગર, મગ, એરંડા, વરિયાળી આ ઉપરાંત બટાટાનો સૌથી વધારે પાક લેવાય છે। એટલું જ નહીં, આ ગાંધીનગરમાં ઇન્દ્રોડા, વાવોલ, છત્રાલ અને પાનસરમાંથી ખનિજ તેલ તેમજ કુદરતી વાયુ ખૂબ જ વિશેષ માત્રામાં મળે છે। અને આ ગાંધીનગરના કલોલ તાલુકાના પાનસર ખાતે એક ખૂબ જ મોટું તેલ ક્ષેત્ર પણ આવેલું છે। આ ઉપરાંત ઉદ્યોગોમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્યોગ ગાંધીનગરમાં ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે, એટલે જ ત્યાં ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી છે। અને દોસ્તો તમને જણાવી દઈએ કે ખેતી અર્થે લોખંડના ઓજારો બનાવવાના ઉદ્યોગો, આ ઉપરાંત ખનિજ તેલ, કુદરતી વાયુઓના ઉદ્યોગો અને ઇફકો રાસાયણિક ખાતર બનાવવાના કારખાના ગાંધીનગરમાં આવેલા છે। એટલું જ નહીં દોસ્તો, આ ગાંધીનગરની અંદર મધર ડેરી અને ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન પણ આવેલું છે। અને આ થર્મલ પાવર સ્ટેશન માત્ર એક એવું પાવર સ્ટેશન છે કે જે કોલસા આધારિત કામ કરે છે। અને દોસ્તો આ ગાંધીનગરની અંદર દેહગામ ખાતે આપણા ગુજરાતનું સૌથી મોટું ફ્રૂટ રિસર્ચ સેન્ટર પણ આવેલું છે। નંબર બે, ગાંધીનગરની વિકાસ ગાથા। દોસ્તો એક સમય પર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા સૌ પ્રથમ ગોકુળિયા ગામ તરીકે રાયસનને ઘોષિત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દોસ્તો આ ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન એટલે કે પુનિત વન 2004માં સ્થાપવામાં આવ્યું હતું। અને દોસ્તો તમને જણાવી દઈએ કે ગાંધીનગર ખાતે આવેલી વિધાનસભાનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત દોસ્તો ગાંધીનગરની વિકાસ ગાથામાં જોવા જઈએ તો ભારત દેશનો એકમાત્ર લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરની અંદર આવેલું છે। એટલું જ નહીં, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, એશિયાની સૌ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી, ભારતનું સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ની સ્થાપના પણ ગાંધીનગરમાં કરવામાં આવી છે। અને દોસ્તો ગાંધીનગર માત્ર એક એવો જિલ્લો છે કે જેની અંદર કેપિટલ રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યું છે અને આ સ્ટેશનની પૂરી છત પોલી કાર્બોનેટ શીટથી બનશે। અને આ સ્ટેશનના રેલવે ટ્રેક ઉપર 300 રૂમ ધરાવતી 5-સ્ટાર હોટલનું નિર્માણ કરવામાં આવશે। અને આ ગાંધીનગરની અંદર વિશ્વનું સૌથી મોટું બાલ ભવનનું પણ નિર્માણ કરવામાં આવશે કે જેમાં ટોય મ્યુઝિયમ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। અને દોસ્તો આ ગાંધીનગરની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ઇન્ફોસિટી, પથિકાશ્રમ, વિધાનસભા ભવન, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની ઓફિસ શવિર્ણમ સંકુલ 1, રાજ્યકક્ષાઓના મંત્રીઓની ઓફિસ શવિર્ણ સંકુલ 2, આ ઉપરાંત ગુલાબ ઉદ્યાન, ગાંધી સ્મારક જેવા જોવાલાયક સ્થળો પણ આવેલા છે। અને દોસ્તો આ ગાંધીનગરની અંદર વાસણ ખાતે વેજનાથ મહાદેવનું પ્રાચીન મંદિર તથા હનુમાનજીની વિશાળ પ્રતિમા પણ આવેલી છે। અને આ ગાંધીનગર જિલ્લાની વખણાતી વસ્તુઓ જોવા જઈએ તો તે સરખેજના મરચા, રાંધેજની ભેળ, દેહગામના ધારિયા વગેરે જેવી વસ્તુઓ ગાંધીનગર જિલ્લાની વખણાતી વસ્તુઓ છે। નંબર બે, અક્ષરધામ। દોસ્તો આ અક્ષરધામ સૌથી મોટું હિન્દુ મંદિર અને ગુજરાત રાજ્યના સૌથી મોટા મંદિરોમાંનું એક મંદિર છે। અને આ મંદિર સંકુલમાં એક સ્થળે ભક્તિ, કલા, સ્થાપત્ય, શિક્ષણ, પ્રદર્શન અને સંશોધનોનો સમાવેશ થાય છે। અને યોગીજી મહારાજના શતાબ્દીની ઉજવણી દરમિયાન 2 નવેમ્બર 1992 ના રોજ અક્ષરધામનું ઉદ્ઘાટન થયું હતું। અને આ અક્ષરધામ મંદિરનું મુખ્ય કેન્દ્ર બિંદુ જોવા જઈએ તો તે ભગવાન સ્વામિનારાયણની 7 ફૂટ ઊંચી અને સોનાના પાંદડા વાળી મૂર્તિને સમર્પિત સ્મારક છે। અને આ મંદિરના સ્મારકના નિર્માણમાં 6,000 ટન ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। અને આ અક્ષરધામમાં આવેલ સત ચિત્ત આનંદ વોટર શો, સહજાનંદ વન, મહાત્મા ગાંધી રાજભવન, સરિતા ઉદ્યાન, હરણ ઉદ્યાન જેવા જોવાલાયક સ્થળો ગાંધીનગરની અંદર આવેલા છે। અને દોસ્તો અક્ષરધામની અંદર જે પણ માણસ આવે છે તો તેના આત્માને એક શાંતિનો અહેસાસ થાય છે। અને આ જ કારણોસર તમે જોવા જશો તો અક્ષરધામની અંદર રોજના હજારો લોકો પોતાની મનોકામના અને શાંતિ
શાંતિની પ્રાપ્તિ માટે આવે છે. નંબર 3 મહુડી. દોસ્તો માણસા તાલુકાની સાબરમતીના કિનારે જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ મહુડી આવેલું છે અને આ મહુડીનું પ્રાચીન નામ મધુપુરી હતું અને અહીં પદ્માવતી માતા વિરાજિત છે તથા આ દેરાસરમાં ઘંટાકર્ણ ભગવાન મહાવીરની મૂર્તિ વિરાજમાન છે અને આ મંદિરની અંદર સુખડીનો પ્રસાદ ખાવાનો એક ખૂબ જ મોટો મહિમા છે. પરંતુ આ સુખડીનો પ્રસાદ આ મંદિરની બહાર કોઈ પણ માણસ લઈ જઈ શકતા નથી. એટલું જ નહીં દોસ્તો, મહુડીથી થોડે દૂર ખડાત ગામમાં પ્રાચીન સમયમાં કોટયાર્ક સૂર્ય મંદિરના અવશેષો મળી આવ્યા હતા અને આ સ્થળ ખડાયતા વણિકોનું તીર્થ સ્થળ ગણાય છે. આ ઉપરાંત દોસ્તો લોધરા ખાતે બાલા હનુમાનનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ ઉપરાંત અહીં આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે. એટલું જ નહીં, પાનસેર ખાતે ધર્મનાથની મૂર્તિ ધરાવતું જૈન દેરાસર અને શેરીસા ખાતે પાર્શ્વનાથ અને પદ્માદેવીની ભવ્ય મૂર્તિ ધરાવતું જૈન દેરાસર આવેલું છે. નંબર 4 અડાલજની વાવ. દોસ્તો ગાંધીનગર તાલુકાના અડાલજ ખાતે ઐતિહાસિક અડાલજની વાવ અથવા તો રૂડાબાઈની વાવ આવેલી છે કે જે હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય કલાનો એક જીવતો જાગતો નમૂનો છે અને આ અડાલજનું પ્રાચીન નામ ગઢ પાટણ હતું અને દોસ્તો તેનો ઇતિહાસ જોવા જઈએ તો રાજા વીરસિંહ વાઘેલા રાવ વંશના રાજા હતા. તેમણે રાણી રૂડાબાઈ માટે અડાલજની વાવ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ મોહમ્મદ બેગડાના આક્રમણમાં રાજા વીરસિંહ વીરગતિ પામ્યા અને તેથી આ વાવનું અધૂરું બાંધકામ રાણી રૂડાબાઈએ પૂર્ણ કરાવ્યું હતું અને તેથી આ વાવને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વાવની દિવાલો અને તેના સ્તંભો પર પાંદડા, ફૂલો, પક્ષીઓ, માછલી અને અન્ય આકર્ષિત વસ્તુઓની કોતરણી કરેલી તમને જોવા મળશે. આ ઉપરાંત દોસ્તો આ ગાંધીનગરની અંદર દહેગામ ખાતે સાપની વાવ, માણસા ખાતે માણસાની વાવ, અંબાપુરની વાવ, સૂર્યજ્યોત તળાવ, સંત સરોવર ડેમ કે જે સાબરમતી નદી ઉપર આવેલો છે અને નાથીબા સરોવર અને મલાવ તળાવ પણ માણસા ખાતે આવેલું છે. આ ઉપરાંત દોસ્તો માણસા ખાતે વનરાજ પેલેસ પણ આવેલો છે કે જે એક જોવાલાયક સ્થળ છે. નંબર 5 ઇન્દ્રોડા પાર્ક. દોસ્તો ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા પાર્ક એક માત્ર એવું પાર્ક છે કે જેને વિશ્વના સૌથી મોટા ગણાતા ડાયનોસોરના ઈંડાના સેવન ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. આ પાર્કની સ્થાપના ભારતના ભૂસ્તર શાસ્ત્રીના સર્વે દ્વારા કરવામાં આવી હતી અને તે દેશનું એકમાત્ર ડાયનોસોર સંગ્રહાલય છે. આ ઉપરાંત આ ઇન્દ્રોડા પાર્કને ભારતનું જુરાસિક પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પાર્કની અંદર વર્ષો પુરાણા ડાયનોસોરના ઈંડા આ ઉપરાંત તેના હાડપિંજરના અમુક ભાગ મળી આવ્યા હતા અને આ પાર્કની અંદર તમે જોવા જશો તો તમને ઘણા બધા ડાયનોસોરના પુતળાઓ, ડાયનોસોરના ઈંડા અને ડાયનોસોરના પગની છાપ જોવા મળશે. આ ઉપરાંત આ ઇન્દ્રોડા પાર્કની અંદર મગર ઉદ્યાન, સર્પ ઉદ્યાન, સસલા ઉદ્યાન, હરણ ઉદ્યાન પણ આવેલા છે. અહીં તમને જાત જાતના પક્ષીઓ, વનસ્પતિ, અલગ અલગ પ્રજાતિઓના સાપ, અજગર અને અવાનવા જંગલી પ્રાણીઓ તમને જોવા મળશે. અને દોસ્તો તમને ખાસ જણાવી દઈએ કે આ ગુજરાતનો એક માત્ર એવો પાર્ક છે કે જ્યાં બ્લુ વહેલનું સૌથી મોટું હાડપિંજર આજે પણ લોકોને જોવા માટે મૂકવામાં આવ્યું છે. નંબર 6 દાંડી કુટીર. દોસ્તો આ દાંડી કુટીર ભારતનું સૌથી મોટું અને મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશો પર બનેલું એક માત્ર સંગ્રહાલય છે અને આ સંગ્રહાલય વર્ગ, જાતિ, વય અને સમુદાયના લોકો પરના તેમના સામાન્ય હકને ભાર મુકતા ગાંધીજીના શક્તિશાળી વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ દાંડી કુટીર ગાંધીજીના પ્રાથમિક જીવનની એક છબી પૂરી પાડે છે. આ ઉપરાંત તેમના બાળપણ, તેમના વિદ્યાર્થી વખતનો સમય અને તેમના કસ્તુરબા સાથેના લગ્ન અને તેમના યુવાનો સાથેના પ્રયોગોનો અહેસાસ એક ઓડિયો અને વિડીયોના મદદથી લોકોને મહેસૂસ કરાવતું આ એક સંગ્રહાલય છે. અને દોસ્તો આ દાંડી કુટીર મ્યુઝિયમ ગાંધીનગર જાન્યુઆરી 2015 થી લોકોને જોવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મ્યુઝિયમ ખાસ કરીને મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્ર પર આધારિત છે અને આ મ્યુઝિયમ અદ્યતન ઇલેક્ટ્રોનિક ટેકનિક સાથે રચાયેલું છે કે જેમાં ઓડિયો, વિડીયો, 3D દ્રશ્ય, 360° શો અને ડિસ્પ્લેનો ઉપયોગ કરી અને લોકોને વિવિધ જ્ઞાન દર્શાવતું આ એક માત્ર મ્યુઝિયમ છે. નંબર 7 ત્રિમંદિર. દોસ્તો ગાંધીનગરની સરહદ પર અડાલજ ખાતે અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાન દ્વારા પ્રેરિત એક ખૂબસૂરત બિન સાંપ્રદાયિક ત્રિમંદિરની રચના કરવામાં આવી છે અને અહીં વિશ્વભરના દાદા ભગવાનના અનુયાયીઓ પ્રાણ પ્રતિષ્ઠાને 25-29 ડિસેમ્બર 2002 ના રોજ ઉજવવા માટે ભેગા થયા હતા. આ ઉપરાંત દોસ્તો આ મંદિરના કેન્દ્રીય અભયારણ્યમાં શ્રી સિમંદર સ્વામીની 13 ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે અને તેનું વજન આશરે
18 ટન જેટલું છે. એટલું જ નહીં, આ ત્રિમૂર્તિ મંદિરની અંદર તેમના શાસન, તેમના દેશ નિકાલ શ્રી ચંદ્રયન રક્ષી અને દેવી શ્રી પંચુગીલી યક્ષીની મૂર્તિ પણ સ્થાપિત છે. આ ઉપરાંત આ મંદિર શ્રી રસ્પદેવ ભગવાન, શ્રી અજીતનાથ ભગવાન, શ્રી પશ્વનાથ ભગવાન, શ્રી મહાવીર ભગવાન, શ્રી સક્ષેશ્વરી દેવી અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ પણ ધરાવે છે. અને દોસ્તો, ત્રિમંદિરના પ્રથમ અભયારણ્યમાં તમે જોવા જશો તો તમને શિવલિંગ, પાર્વતી દેવીની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ અને ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ જોવા મળશે. એટલું જ નહીં, આ ત્રિમૂર્તિ મંદિરની અંદર તમને શ્રી યોગેશ્વર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી તિરુપતિ બાલાજી, શ્રીનાથજી, શ્રી ભદ્રકાલી માતાજી અને શ્રી અંબા માતાજીની મૂર્તિઓ પણ જોવા મળશે. નંબર 8, સંત સરોવર ડેમ. ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર ઇન્દ્રોડા ગામ પાસે સંત સરોવર રૂપી એક ડેમ બનાવવામાં આવ્યો છે. અને દોસ્તો, આ ડેમની ઊંચાઈ જોવા જઈએ તો આશરે 55.55 મીટર જેટલી છે અને તે 21 જેટલા દરવાજા ધરાવે છે. અને અહીં ડેમના પટમાં, એટલે કે નદીના પટમાં પાણી સંગ્રહ કરવાની યોજના છે. અને દોસ્તો, આ સંત સરોવર ડેમનું નિર્માણ, અહીં પાણી ભરેલું રહે અને એક સુંદર વાતાવરણ જળવાઈ રહે, આ ઉપરાંત આ વિસ્તાર તેમજ આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ ઊંચા આવે તે હેતુથી એક સમય પર બનાવવામાં આવ્યો હતો. અને દર વર્ષે ચોમાસા દરમિયાન સાબરમતી નદીમાં પાણીની આવકના કારણે આ ડેમ હંમેશા ઓવરફ્લોમાં રહે છે અને તેથી તેને જોવા માટે અને આનંદ લેવા માટે લોકો ઉમટી પડે છે. નંબર 9, બાંધણીઓનું ગામ. દોસ્તો, ગાંધીનગરની અંદર સાબરમતી નદીના પાછળના ભાગમાં એક નાનું ગામ વિકસાવવામાં આવ્યું છે કે જેને ક્રાફ્ટ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગામ ત્યાંની બાંધણી સાડી અને લોકોની હાથ કરામતના કારણે બનાવેલી અમુક વસ્તુઓ માટે જાણીતું છે. અને આ ગામની અંદર રહેનારા દરેક લોકો પોતાના હાથે કલર વડે કપડા ઉપર પેઇન્ટિંગ કરે છે અને અમુક પ્રકારની બાંધણી કરે છે અને ત્યારબાદ લોકોને વેચે છે. અને આ ગામની અંદર તમને રૂઢિગત પરંપરાઓ અનુસાર ચાલતા ભાત ભાતના કપડાઓ જોવા મળશે કે જે આપણી ગુજરાતી કલાનો એક જીવતો જાગતો નમૂનો છે. અને આ ગામની અંદર મોટા ભાગે ફોરેનર લોકો આવે છે અને એક આપણી પારંપરિક વસ્તુઓની ખરીદી કરે છે. અને અહીં નવરાત્રી દરમિયાન દરેક છોકરા છોકરીઓ આવે છે અને ભાત ભાતની ડિઝાઇન વાળા કપડાઓની પસંદગી કરે છે. નંબર 10, દેહ વ્યાપાર. દોસ્તો, ગાંધીનગરની અંદર અમુક કોલોની અને અમુક એરિયાઓ એવા છે કે જ્યાં રહેનારી દરેક છોકરીઓ અને સ્ત્રીઓ અમુક જ થોડા રૂપિયા માટે દેહ વ્યાપાર કરે છે. અને આ દરેક એરિયાઓ ગાંધીનગરના લોકો વચ્ચે આજે પણ જાણીતા છે. આ એરિયામાં તમે જોવા જશો તો તમને નવી નવી છોકરીઓ જોવા મળશે કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે દેહ વ્યાપાર કરે છે. હવે દોસ્તો, આ એક સામાન્ય બાબત છે અને આવા એરિયાઓ દરેક રાજ્ય અને શહેરોમાં જોવા મળે છે, પરંતુ ગાંધીનગરના આ એરિયાઓ લોકો વચ્ચે આજે પણ જાણીતા છે. એટલું જ નહીં દોસ્તો, ગાંધીનગર પલ્લીના મેળા માટે પણ ખૂબ જ જાણીતું છે. નવરાત્રી દરમિયાન આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામ ખાતે વરદાયની માતાનો પલ્લીનો મેળો ભરાય છે અને આ મેળામાં માતાજીને ભરપૂર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ ઉપરાંત દોસ્તો, આ ગાંધીનગરની અંદર અન્ય જોવાલાયક સ્થળોમાં જોવા જઈએ તો ચિલ્ડ્રન પાર્ક, પુનિત વન, સરિતા ઉદ્યાન, ફન વર્લ્ડ અને ઈચ્છાપૂર્તિ હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત દોસ્તો, શૈક્ષણિક લેવલે ગાંધીનગરની અંદર એક નજર કરીએ તો ગાંધીનગરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ ટેકનોલોજી, કડી સર્વે વિશ્વવિદ્યાલય, ભારતની સૌ પ્રથમ કામધેનુ યુનિવર્સિટી, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિદ્યાલય, શવિનમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી, આ ઉપરાંત ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટી અને દોસ્તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ ઉપરાંત દોસ્તો આવી અવિનવી નાના મોટી યુનિવર્સિટી અને વિદ્યાપીઠ ગાંધીનગર ખાતે આવેલી છે. તો દોસ્તો, આ હતી આપણા ગાંધીનગરની એવી વાતો કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે. એટલું જ નહીં દોસ્તો, અમે આ વિડીયોની અંદર ગાંધીનગરની સમગ્ર માહિતી આવરી લેવાનો પ્રયાસ કર્યો છે અને છતાં પણ જો કંઈ રહી ગયું હોય અને તમે કંઈક નવું જાણતા હો તો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે જેથી કરીને બધા જ લોકોને કંઈક નવું જાણવા મળે. આશા રાખીએ છીએ કે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો. અને દોસ્તો, આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટી બટન દબાવી દો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ
બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।